નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે વાળા ટીશા. આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના સિનિયર પત્રકાર પ્રકાશભાઈ જોશીનું નિધન. ભીષ્મ પિતામહ સમાન પત્રકારની અંતિમ યાત્રામાં અશ્રુનો સાગર છલકાયો. મજીવાણા ગામે પરપ્રાંતીય કિશોરીએ મૃત બાળકને જન્મ આપ્યો. કિશોરી પર દુષ્કર્મ આચરાયો અંગે પોલીસ તપાસ શરૂ. પોરબંદર એમજી રોડ પર ભૂગર્ભ ગટરના ઢાંકણાનું લેવલિંગ કરાયું. કોંગ્રેસની રજૂઆતને ધ્યાને લઈ પાલિકા તંત્રએ કરી કાર્યવાહી. પોરબંદરના બંગડી બજારમાં સોની વેપારીને બે શખ્સોએ ગાળો ભાંડી. ચેમ્બર પ્રમુખે તાત્કાલિક દોડી જઈ પોલીસને કરી રજૂઆત. પત્રકાર જગતના ભીષ્મ પિતામાં એવા પ્રકાશભાઈ જોશીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. રાજકોટ ખાતે તેમનું નિધન થયા બાદ તેમના પાર્થિવ દેહને પોરબંદર લવાયો હતો. ત્યાં આજે સવારે તેમની અંતિમ યાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. તો સ્મશાન ભૂમિ ખાતે જાણે અશ્રુનો દરિયો વહી ગયો હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું હતું. પોરબંદરમાં છેલ્લા 4.5 દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે આગવું માન અને સ્થાન ધરાવનારા પ્રકાશભાઈ જેઠાલાલ જોશીએ લાંબી બીમારી બાદ રાજકોટ ખાતે મંગળવારે સાંજે અંતિમ શ્વાસ લેતા પત્રકારત્વ જગતને સૌથી મોટી ખોટ પડી છે. તેમના પિતા એવા સ્વાતંત્ર્ય સેનાની જેઠાલાલભાઈ જોશી પાસેથી પત્રકારત્વના ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા લઈ તેમના દ્વારા માત્ર પોરબંદર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના પત્રકારત્વમાં પણ ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. અપૂરતી સુવિધાઓ અને કપરા સંજોગો વચ્ચે પણ તેમણે પોતાના બનાવેલા સિદ્ધાર્થો સાથે ક્યારેય બાંધછોડ કરી નથી અને ભલભલા ચમરબંધીઓને પણ ક્યારેય છોડ્યા નથી. તટસ્થ અને નિડર પત્રકારત્વનું ઉદાહરણ પૂરું પાડનારા પ્રકાશભાઈ જોશીએ તેમના આ ક્ષેત્રમાં છેવાડાના માનવીઓની પણ મદદ કરી છે અને પોતાની તેજાબી કલમ દ્વારા ન્યાય અપાવ્યો છે. ગમે તેવી કપરી સ્થિતિમાં હોય તો પણ તેમણે સંઘર્ષ કરીને સામા પવને ચાલીને પણ પોરબંદર માટે ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ નાદુરસ્ત તબિયતને કારણે પથારીવશ હતા અને રાજકોટ ખાતે સ્થાયી થયા હતા. તેમના નિધનથી પોરબંદરના પત્રકારત્વ જગતને ખૂબ મોટી ખોટ પડી છે. તેમના પુત્ર એવા પોરબંદર આજકાલના નિવાસી તંત્રી પાર્થ જોશી પણ પિતાએ ચિંધ્યા માર્ગે તટસ્થતાથી પત્રકારત્વના ક્ષેત્રમાં યોગદાન આપી રહ્યા છે. પ્રકાશભાઈ જોશીના દુઃખદ અવસાનના સમાચારથી પોરબંદર અને પત્રકારત્વ જગતમાં ઘેરો શોક જોવા મળ્યો છે. તેમને અંતિમ યાત્રા સવારે તેમના નિવાસ સ્થાનેથી નીકળી ત્યારે વિશાળ સંખ્યામાં ધર્મગુરુઓ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તેમજ વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાના લોકો તેમજ પત્રકારો તથા વિશાળ સંખ્યામાં અખબારી વિતરકો જોડાયા હતા અને તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી. તેમની પ્રાર્થના સભા ગુરુવાર તારીખ 25 જાન્યુઆરીના રોજ સાંજે 4-5 કલાકે નટવરસિંહજી ક્લબ ગ્રાઉન્ડ તાજાવાલા મહાજનવાડી પાસે રાખેલ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મજીવાણા ગામે રહેતા એક પરપ્રાંતીય કિશોરીએ એક મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટના બાદ ભગવદર પોલીસે પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ એમપીના અને હાલ પોરબંદરના મજીવાણા ગામે રહેતા એક પરિવારની એક કિશોરીને આજે સવારે અચાનક પેટમાં દુખાવો પડ્યો હતો, જેથી તેમને સારવાર માટે પ્રથમ અડવાણા અને વધુ સારવાર માટે પોરબંદરની લેડી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કિશોરીને 7 માસનો ગર્ભ હોવાથી અધૂરા માસે ડિલિવરી થતાં એક મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટના બાદ પરિવારના સભ્યો અને કિશોરીનું નિવેદન લેતા જાણવા મળ્યું હતું કે કિશોરી તેમના ઘરે હતી ત્યારે એક શખ્સે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું, જેથી ગર્ભ રહી જતાં બાળકનો જન્મ થયો હતો. આ ઘટના બાદ ભગવદર પોલીસે પણ યુવતી અને તેમના પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 1 વર્ષ પૂર્વે કેમિકલ ટ્રેડિંગના ધંધાર્થી સાથે બરોડા તથા સુરતના 4 શખ્સોએ ₹23 લાખની છેતરપિંડી કરી હતી, જેમાં બરોડાના એક ટ્રાન્સપોર્ટ ધંધાર્થી સહિત 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં પોલીસે એક આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ બાગેશ્વરી પ્લોટમાં રહેતા અને પૂના ખાતે કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરતા હિતેશ મનસુખલાલ થાનકી એક વર્ષ પૂર્વે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના જણાવ્યા મુજબ મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફુલવાડી નામના શખ્સે એક વોટ્સએપ ગ્રુપમાં સંપર્ક કરી પોતે કેમિકલનો ઇમ્પોર્ટર હોવાનું જણાવ્યું હતું અને મિનરલ ટર્પેટાઇન ઓઇલના ભાવતાલ બાબતે વાત કરી હતી. આ રીતે શરૂઆત કરી સુરેશે વ્યવસાય અંગેની લાલચ આપી હતી. ત્યારબાદ મંગેશ, શ્યામભાઈ, ટેન્કર ડ્રાઈવર રાકેશ પટેલ ઉર્ફે રાજા યાદવ અને કમલેશ હંસરાજ કલોલા સહિતનાઓએ પૂર્વ આયોજિત કાવતરુ કરી જીએસટી પોર્ટલ પર પેઢીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમજ વ્યવસાયમાં સારા નફાની લાલચ આપી હિતેશને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ તેણે હિતેશ પાસેથી રૂપિયા 23 લાખની છેતરપિંડી કરી હતી તેમજ ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બનાવમાં સંડોવાયેલા શૈલેષ મંજી વઘાસિયા નામના શખ્સની કમલબાગ પોલીસે સુરત નમરા ગામથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છુબેલી પુલ નજીક એક મહિલાને બોલેરો ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મહિલાને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના દેગામ ખાતે રહેતા કારીબેન ભોજાભાઈ ખરા નામના વૃદ્ધ મહિલા પોરબંદરના જુબેલી પુલ નજીકથી પગપાળા જતા હતા ત્યારે પાછળથી એક બોલેરો ચાલકે મહિલાને હડફેટી લીધા હતા. અકસ્માતમાં મહિલાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ બેટ દ્વારકા ખાતે રહેતા એક યુવાનને રિક્ષામાંથી પડી જતા ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા ખાતે રહેતા વાલાભા મોમાયાભા માણેક નામનો યુવાન તેમના ઘરેથી રિક્ષામાં બજારમાં જતો હતો ત્યારે કોઈ કારણસર યુવાન રિક્ષામાંથી ફંગોળાઈ નીચે પટકાયો હતો. આ ઘટનામાં યુવાન ઈજાઓ પહોંચતા તેમના પરિવારના સભ્યો દ્વારા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાક ચોકથી સુદામા ચોકના એમજી રોડ પર ભૂગર્ભ ગટરના ચેમ્બરના ઢાંકણા પર વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી, જેથી પાલિકાએ ગટરના ઢાંકણાનું લેવલિંગ કરવાની કામગીરી શરૂ કરી છે. પોરબંદરના મુખ્ય માર્ગો પર અનેક જગ્યાઓ પર ભૂગર્ભ ગટરના ઢાંકણાનું યોગ્ય લેવલિંગનો અભાવ જોવા મળી રહ્યો હતો, જેથી આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડતી હતી. આ સમસ્યા અંગે તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, જેથી પાલિકાએ પોરબંદરના ખાક ચોકથી સુદામા ચોક સુધીના એમજી રોડ પર ભૂગર્ભ ગટરની ચેમ્બરના ઢાંકણાનું યોગ્ય લેવલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસટી ડેપો ખાતે ડ્રાઈવર ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એસટી વિભાગના ઉત્તમ કામગીરી કરનાર ડ્રાઈવરોનું સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદર એસટી ડેપો ખાતે આજે 24 જાન્યુઆરીએ ડ્રાઈવર ડે અંતર્ગત ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. એસટી ટ્રાફિક ઇન્સ્પેક્ટર એસ જે કડછાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રાફિક પીએસઆઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડેપો ખાતેની વર્ષ 2023ની ફરજ દરમિયાન કરકસરપૂર્વક સૌથી ઓછો ડીઝલ વપરાશ કરી પ્રથમ નંબરે આવનાર પોપટભાઈ જીવાભાઈ કેશવાલા, દ્વિતીય નંબરે માલદેવભાઈ ભીમાભાઈ આગઠ તથા તૃતીય નંબરે આવનારા કાનાભાઈ રાજસિંહભાઈ કડછાને સન્માનિત કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ઉપરાંત પોતાની ફરજ દરમિયાન એક પણ અકસ્માત કર્યો ન હોય તેવા 24 ડ્રાઈવરોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ 24 જાન્યુઆરીના દિવસે ડ્રાઈવર્સ ડે ઉજવવામાં આવે છે, જે બહુ પ્રેરણાદાયક છે અને દરેક ટ્રાફિક સહાયક અને ટ્રાફિક પોલીસના સહયોગથી અને ડ્રાઈવરોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. પોરબંદર ડેપોના 21 ડ્રાઈવર કે જેઓએ કોઈ પણ જાતનો અકસ્માત કરેલો નથી તેઓ સન્માનપત્ર સ્વાગત કરે છે અને બધાનો સહયોગ મળ્યો છે અને આવા કાર્યક્રમ થતા રહે તો અમારા ડ્રાઈવરો પણ પ્રોત્સાહિત થાય અને ભવિષ્યમાં અકસ્માતનો કોઈ બનાવ ન બને અને તેની તાકેદારી રાખે અને સલામત સવારીમાં અમારો પૂરેપૂરો વિશ્વાસ જળવાઈ રહે એવો અમારો બધાનો અભિગમ છે. કોઈ અલગ હોય એટલે ખરેખર તમારે તો પોરબંદરની અંદર વાહન ચલાવવું પડે, અમદાવાદ સિટીમાં પણ વાહન ચલાવવું પડે. જે ટ્રાફિક કલ્ચર અમદાવાદની અંદર સફળ થતું હોય એ પાછું પોરબંદર સફળ થાય એવું જરૂરી નથી, કારણ કે ત્યાં તમારે સિગ્નલ પર ચલાવવાની હોય છે બસ, અહીંયા સિગ્નલ વગર ચલાવવાની હોય છે, ગ્રામ્ય વિસ્તારમાં જવાનું હોય છે, અચાનક નાના રસ્તામાંથી કોઈ પણ આવી શકે
તો ખરેખર તમારે બહુ ધ્યાન રાખવું પડશે. જેવી રીતે આપણે પોરબંદર ની અંદર સફળ થાય કલ્ચર જે હોય એ અલગ બાકી દરેક સિટીનું ટ્રાફિક મેનેજમેન્ટ બાબતનું કલ્ચર અલગ અલગ હોય છે. એટલે તમારે એસટી ડ્રાઈવર અંદર દરેક સિટીમાં જવું પડતું છે દરેક. અને છતાંય વાત કરી સાહેબ એમ કે 22-24 જણા છે અત્યારે હાજર 22 છે. 22 તમારે અહીંયા પોરબંદરના ડિવિઝનના 22 ડ્રાઈવર એવા છે કે જેમણે એક પણ અકસ્માત નથી કર્યો અત્યાર સુધી એના સર્વિસ દરમિયાન. ખરેખર આવા ડ્રાઈવર ધન્ય ધન્ય પાત્ર છે. હું તો અહીંથી એને પ્રશંસા પાત્ર છે કે આટલું, કારણ કે આમાં લોકોને વાહન ચાલકોને કોઈને એટલું બધું સેન્સ નથી આપણે પોરબંદરની અંદર કે ગમે ને બહુ, તો છતાંય એની અંદર અકસ્માતથી બચવું એટલે એ તો ખરેખર એસટી ડ્રાઈવર જ કરી શકે, બીજા શક્ય નથી. બીજું, વાહન ઓવરટેક ઓવરટેક ક્યારે ન કરવું. વાહનની અંદર જ્યારે કોઈ મોસમ ખરાબ હોય, તીવ્ર વળાંક હોય, સ્કૂલ હોય, પછી ચાર રસ્તા હોય, આવી જગ્યાએ ઓવરટેક ન કરવું જોઈએ. ત્યારે અચાનક જ્યારે ઓવરટેક કરવાની ભૂલ કરે છે ત્યારે મોસ્ટલી પગવાળા અથવા સાયકલ વાળા એવો વધારે ભોગ બને છે. ટોટલ અકસ્માતની અંદર અકસ્માત જે થાય છે ટોટલ એની અંદર 40% પગપાળા મૃત્યુ પામે છે અને 44% ટુ વ્હીલર એ લોકો મોતને ભેટે છે. બીજું, હવે આ સિવાય તમે તો તમારી રીતે સેફ તમારે ડ્રાઈવિંગ કરશો બરોબર, એમાં બીજા પરિવાર માટે આપણે હેલ્મેટ પહેરવા ખૂબ જરૂરી છે, સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. હેલ્મેટ પહેરવા માટે માણસોની હેરસ્ટાઇલ દેખાઈ જાય કે હેરસ્ટાઇલ ખરાબ થઈ જાય અને વાટસપ જે પ્રસંગમાં જાઓ તો હેલ્મેટ જ પહેરતા, પ્રસંગમાં કે જાતો હોય તો સીટ બેલ્ટ નથી બાંધતા, મારા કપડામાં ક્રીઝ પડી જાય છે. આપણે આપણી જોબ ક્યારેક આવું હોય નથી બનતું, ક્યારેક એવું થાય તો આપણી આપણી જિંદગી ક્રીઝ થઈ જાય આપણે જિંદગી. અને ખરેખર આપણે હેલ્મેટ પહેરવો જોઈએ. બીજું, તમારી પાસે મોબાઈલ છે, કોઈની પાસે 25,000-50,000 કે લાખનો મોબાઈલ છે, એ મોબાઈલની મોબાઈલ ઉપર લેમિનેશન કરશે, કફન ગ્લાસ કરશે, એમાં 1,000-1,200 રૂપિયાના ખર્ચો કરશે ને મોબાઈલ આપણો બગડે ને એટલા માટે. પણ સારો ISI માર્કાનો હેલ્મેટ હોય એ 1,200 રૂપિયામાં આવી જાય એ નહીં કરી. મોબાઈલની ચિંતા છે લોકોને, પોતાના માથાની સુરક્ષાની ચિંતા નથી. આપણે એશું તો આપણા પરિવાર માટે આપણે જો બધું છે, આપણે બધા કમાનાર વ્યક્તિ જો મિત્ર જો કોઈ પરિવારનો એક વ્યક્તિ જો જીવ ગુમાવશે તો એની પાછળ આખો પરિવાર હેરાન થઈ જાય, બરબાદ થઈ જાય. તો આ તકે ટ્રાફિક PSI દ્વારા મહત્વનું માર્ગદર્શન અપાયું હતું. ત્યારે કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર HM રૂખાણી, DN મોઢવાડિયા, સંકલન સમિતિના હોદ્દેદાર તથા ડેપોના કર્મચારીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની મહાત્મા ગાંધી સ્કૂલમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેથી પોરબંદર જિલ્લા NSUI દ્વારા નિયામકને પત્ર લખી રજૂઆત કરી છે. પોરબંદર જિલ્લામાં એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની મહાત્મા ગાંધી સ્કૂલ આવેલી છે, જેમાં પોરબંદર શહેરના 1100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સામાન્ય અને મધ્યમ વર્ગ પરિવારના બાળકો જ અહીં અભ્યાસ માટે આવે છે અને નોમિનલ ફીમાં તેમના બાળકોને સારું શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો છે કે માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવતા પ્રવાસી શિક્ષકોને છૂટા કરવામાં આવે. આથી આ શાળાના શિક્ષકોને છૂટા કરી આપવામાં આવશે તો અહીં 1100થી વધુ જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમના ભણતરનું શું, તેવા સવાલો સાથે ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામકને પત્ર લખી આ સ્કૂલમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને છૂટા ન કરવા રજૂઆત કરી હતી. શુભથાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બંગડી બજારમાં એક સોની મહાચરણની દુકાનમાં ઘૂસી બે શખ્સોએ સોનાના દાગીના મુદ્દે ભૂંડી ગાળો ભાંડી હતી, જેથી મોટી સંખ્યામાં એકઠા થયેલ સોની મહાચરણ વેપારીઓએ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે રજૂઆત કરી હતી. પોરબંદર શહેરની મુખ્ય બંગડી બજાર ખાતે સંજયભાઈ નાઢા નામના સોની વેપારીને ત્યાં દેગામ ખાતે રહેતા હરેશ મેરામણ અને કુછડી ખાતે રહેતા તેમના કૌટુંબિક ભાઈ સહિતના બે શખ્સો આવી પહોંચ્યા હતા અને સોની મહાજન વેપારીની દુકાનમાં બંને શખ્સો આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે અમે તમારી દુકાનેથી સોનાની ખરીદી કરી છે, તે ખૂબ જ નબળી ગુણવત્તાવાળું સોનું છે, જેથી તેમના પૈસા અમને પરત આપો. આ અંગે સંજયભાઈ નાંઢાએ દાગીના ચેક કરી આપવાનું કહી હાલની બજાર કિંમતની ચૂકવણી કરી આપવા તૈયારી દર્શાવી હતી.
તો દેગામ અને કુછડીના આ બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને અભદ્ર ગાળો મહાજન વેપારી અગ્રણીને બોલી હતી, જેથી મહાજન વેપારી સંજયભાઈ નાંઢાએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશભાઈ કાર્યને આ સમગ્ર બનાવની હકીકત જણાવતા તરત જ જિજ્ઞેશભાઈ કાર્ય પણ દુકાન ખાતે આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં સોની મહાજન વેપારીઓ એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ આ વેપારી મંડળ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવ અંગેની જાણ કરી હતી, જેથી કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ સંજયભાઈ નાંઢા નામના વેપારીની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી. આજરોજ અમારે કેદારેશ્વર રોડ ઉપર જેટી જ્વેલર્સ નામે દુકાન છે એક વેપારીભાઈ, તો એને ત્યાં કસ્ટમર આવ્યા હતા આજે, અને આવીને એણે મોબાઈલમાં પોતાનું સર્ટિફિકેટ અને બધું બતાવ્યું કે ભાઈ તમારી ત્યાંથી અમે દાગીનો લીધેલ છે અને તમારો દાગીનો હલકો છે એમ સાબિત એ લોકો કરવા માગતા હતા. એટલે અમારા વેપારી ભાઈઓ એમ કીધું કે ભાઈ અમારો દાગીનો હોય તો તમે અમારી પાસે દાગીનો લઈ આવો અને અમે અમારી રીતે જોઈ લઈએ, કારણ કે સ્વાભાવિક છે કે એવું જ્યાં સુધી દાગીનો અમારા હાથમાં ના હોય ત્યાં સુધી આપણે કોઈ પણ વેપારી કોઈ પણ બાબતમાં આપણે એગ્રી ન થઈ શકીએ. તો અમારા વેપારી એમ કીધું કે ભાઈ તમે દાગીનો લઈને આવો અને એ પ્રમાણે અમે જે કંઈ પણ કદાચ અમારી ભૂલ હોય તો પણ અમે જે આજના ચાલુ બજાર ભાવે અમે તમારો જે કંઈ પણ હિસાબ હશે અમે તમને વર્તી દઈશું. તો એ દરમિયાન જે કોઈ કસ્ટમર હતા એમણે અમારા વેપારી સાથે થોડી એકદમ અસભ્ય વર્તન કર્યું અને થોડી ગાળાગાળી પણ કરી, અને એના હિસાબે પછી જે વ્યક્તિ વેપારી હતા તો એમણે પોતાની દુકાન પણ બંધ કરી દીધી અને એસોસિએશન પ્રમુખ અમારા જૈનભાઈને ફોન કર્યો. એટલે અમે બધા વેપારી ભાઈઓ બધા સાથે ભેગા થઈ ગયા છીએ અત્યારે અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન આવ્યા છીએ. અમે જે જિજ્ઞેશભાઈ કાર્ય છે ચેમ્બર ઓફ પ્રમુખના પ્રમુખ, તો એમને પણ અમારા જૈનભાઈ ફોન કર્યો એટલે જિજ્ઞેશભાઈ પણ તરત જ દોડીને અહીંયા આવી ગયા છે. તો અત્યારે અમે બધા જિજ્ઞેશભાઈને અમે બધા સાથે છીએ અને મકવાણા સાહેબને અમારી બાબત જે હતી તે રજૂઆત કરી, તો સાહેબે પણ અમને બાયંદ્રી આપી છે કે જે કંઈ પણ મેટર છે એ મેટરને અમે સોલ્યુશન લઈ લઈશું અને જે કંઈ પણ બાબત છે એની ફરિયાદ અમે લઈ લઈએ છીએ. તો અમે પોતે અત્યારે બસ ફરિયાદ હમણાં એમને આપીએ છીએ લખીને, અને સાહેબે પણ અમને ખાતરી આપી છે કે જે કંઈ પણ બાબત છે એના વિશે અમે એનું ડિસિઝન વ્યવસ્થિત રીતે લેશું અને ભવિષ્યમાં પણ આવા કોઈ બનાવ ન બને એના માટે થઈ અને આપણે જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવી ઘડશે એ અમે કરશું. તો એમ કરીને મકવાણા સાહેબે અમને ખાતરી આપી છે અને આ તકે સર્વે વેપારી ભાઈઓ પણ અત્યારે બંધ છે, દુકાનો અમારી બધી બંધ છે અને ચેમ્બરનો પ્રમુખનો પણ આખી ચેમ્બરનો પણ ખૂબ સપોર્ટ છે કે જે કંઈ પણ આ બાબતમાં કરવા ઘટે એ આપણે બધા સાથે મળીને અમે ડિસિઝન લેશું. મકવાણા સાહેબે અમને ખાતરી આપી છે કે આમ વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે આમ ડિસિઝન અને નિકાલ કરશું. આ બાબત મારના વરિષ્ઠભાઈ છે, મારી ભત્રીજાની દુકાન છે, એ ભાઈ આવે એને એમ કીધું ભાઈ આ રીતે વસ્તુ છે મોબાઈલનો સર્ટિફિકેટ બતાવ્યું, એટલે એને કીધું કે અમને નામ છે કેમ છે થોડું તમે કીધું ભાઈ તારી વસ્તુ છે અમને આપી જાય, હું બજાર ભાવેથી પૈસા ગણી એટલે ખરાબ શબ્દ દુકાન બંધ કરી દીધી. જો કે આવો કોઈ બનાવ ફરીથી ન બને તે માટે વેપારી અગ્રણીઓએ આ બંને શખ્સો વિરુદ્ધ તુરંત જ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી દુકાનો પણ બંધ રાખવાની ચીમકી આપી હતી, પરંતુ જિજ્ઞેશભાઈ કાર્યાની રૂબરૂમાં પોલીસે ખાતરી આપી હોવાથી મામલો થાળે પડ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પોરબંદરમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે જલારામ કોલોની ખાતે પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરની જલારામ કોલોની ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કોલોનીની બાળાઓ દ્વારા રામલલાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ કોલોનીવાસીઓ દ્વારા પણ મહાપૂજા સાથે આરતી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ઉત્સાહભેર બહેનોએ રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ શિવશક્તિ આશ્રમ આવેલો છે, ત્યારે આ આશ્રમ ખાતે અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંત શિરોમણી શ્રી બાબુજતિ બાપુની જગ્યા તરીકે ઓળખાતા આશ્રમને શણગાર કરવામાં આવ્યું હતું, તેમજ યજ્ઞનું આયોજન કરી 51,000થી વધુ મંત્રોની આહુતિ આપવામાં આવી હતી, તેમજ ગાય માતાને 100 મણ જેટલો લીલો ઘાસ ચારો પણ ખવડાવાયો હતો. આ દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન વિશે આકર્ષક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું, ત્યારે ભક્તો આ પ્રદર્શન નિહાળી અભિભૂત બની ગયા હતા. તો બપોરના સમયે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં 10,000 કરતાં પણ વધુ ભક્તો જોડાયા હતા. તો આ પ્રસંગે ભાવજીજી હોસ્પિટલના સહયોગથી આશ્રમ ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું હતું. ત્યારબાદ રાત્રિના સમયે 1,000 જેટલા દીવડાઓ પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 10,000 જેટલા લોકો માટે મહાપ્રસાદીનું પણ આયોજન થયું હતું. તો ભક્તોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
આ આશ્રમના મહંત શ્રી કૃષ્ણજતિ બાપુના માર્ગદર્શન હેઠળ હજારો સેવકોએ સેવા આપી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પોરબંદરમાં સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ દ્વારા પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસની આગેવાની હેઠળ ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના અનેક વિસ્તારોમાં ફરી પ્રવીણભાઈ ખોરાવાના નિવાસ સ્થાને સમાપન થઈ હતી. તો સાંજના સમય ઋષિકુમારો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ, રામધૂન અને ભક્તિ સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન થયું હતું. તો પ્રવીણભાઈ ખોરાવાના સહયોગથી શ્રી સિદ્ધેશ્વર મહાદેવના મંદિર ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય દર્શનનું અને પ્રસાદીનું આયોજન થયું હતું. તો કુંભારવાડામાં પણ શક્તિ મિત્ર મંડળ દ્વારા પ્રવીણભાઈના સહયોગથી ઉજવણી કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામજોધપુર પંથકના ત્રાફા ગામે ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય કળશયાત્રાનું આયોજન થયું હતું. ગામની શેરી ગલીઓમાં ફરી વળેલી આ કળશયાત્રામાં સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો ગામના બહેનો અક્ષત કળશના વધામણા કર્યા હતા. ત્યારબાદ યાત્રા શ્રી રામ ટેકરી મંદિરે પહોંચી હતી, જ્યાં આ અક્ષત કળશયાત્રાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. તો બીજી તરફ જામજોધપુર પંથકનું જામવાડી ગામ પણ રામમય બની ગયું હોય તેવું વાતાવરણ જોવા મળતું હતું. દરેક ઘરે ભગવા ઝંડાઓ લહેરાવી સમગ્ર ગામ શણગારવામાં આવ્યું હતું. જામજોધપુર તાલુકાના જામવાડી ગામે દિવાળીની ઉજવણી જેવું વાતાવરણ સર્જાયું હતું. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીં ઘરે ઘરે રંગોળી બનાવાઈ હતી. તો હર ઘર દીપ પણ પ્રગટાવવામાં આવ્યા હતા. તો સવારથી જ રામાયણના પાત્રોની વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામવાડી ગામના કીર્તન મંડળીના બહેનો પણ જોડાયા હતા. આ શોભાયાત્રા નિજ મંદિરે પરત ફર્યા બાદ હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. માધુપુરથી માંગરોળ અંબાજી રૂટની એસટીની નવી સ્લીપર બસ શરૂ કરવામાં આવી છે. માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના પ્રયાસોથી આ બસ શરૂ થતા તેમના પુત્ર વિકાસના હસ્તે બસને લીલી ઝંડી આપવામાં આવી હતી. નામ રાજુભાઈ સંપળ, ભગવાન શ્રી માધવરાયજીની નગરીથી ડાયરેક્ટ અંબાજી માતાજીના શક્તિપીઠ મંદિર સુધી એક એસટી બસ આજે ચાલુ થઈ ગયેલી છે, જેને હિસાબે આજુબાજુની ગ્રામ્ય જનતા અને ખુશની હર્ષની લાગણી અનુભવે છે. આ બસ ચાલુ કરવાની પાછળ શ્રી ભગવાનજીભાઈ કરગટિયા ધારાસભ્ય માંગરોળનો ખૂબ મોટો ફાળો રહેલો છે, તેથી આજુબાજુની જનતા પણ તેમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માને છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પોરબંદરમાં હાઉસિંગ સોસાયટી ખાતે સમૂહ દીપમાલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો હિંગળાજ મંદિર ચોક ખાતે ભવ્ય રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગોસાઘેડ ગામ ખાતે પણ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કળશયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કળશયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો ગ્રામ પંચાયતને પણ શણગાર કરી હર ઘર રંગોળી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર ભારતભરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જબરી ઉજવણી થઈ હતી, ત્યારે પોરબંદરના બોખીરા કેકેનગરમાં પણ લોકોમાં ઉત્સાહ જોવા મળતો હતો. અહીં વસવાટ કરતી હિરણ મેરામણભાઈ કરછા નામની યુવતીએ પણ ખૂબ જ સુંદર રંગોળીનું નિર્માણ કર્યું હતું. તેને જોવા લોકો ઉમટી પડ્યા હતા.
ધોરાજીમાં એસટી ડેપો ખાતે ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવેલ, જેમાં ઇન્ચાર્જ ડેપો મેનેજર યુવરાજસિંહ બી જાડેજા સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. નિષ્ણાંત ડોક્ટરોએ ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, વહીવટી અને મિકેનિક સાઇડના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરી આપ્યું હતું. મારું નામ જુનેદ પલ્લા છે. હું શ્રી તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પિટલનું મેનેજમેન્ટ કરું છું. આજરોજ શ્રી તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પિટલ જુનાગઢ અને હિમાલયા કેન્સર હોસ્પિટલ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ધોરાજી એસટી ડેપોના કર્મચારી માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આ બંને હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરો, જેમ કે કેન્સર સર્જન, આંખના સર્જન, સ્કિન સ્પેશિયાલિસ્ટ, ફેમિલી ફિઝિશિયને પોતાની સેવા આપેલી છે. અને આ કેમ્પમાં દરેક એસટી એમ્પ્લોયીનું હાઇપરટેન્શન એટલે કે બીપી, ડાયાબિટીસ, આંખની તપાસ અને કેન્સરની તપાસ કરવામાં આવશે. હું યુવરાજસિંહ બી જાડેજા, ટ્રાફિક ઇન્સ્પેક્ટર, ધોરાજી ડેપો. એસટી વિભાગ અને હિમાલયા હોસ્પિટલ જુનાગઢ અને તુલજા ભવાની હોસ્પિટલ જુનાગઢના સંયુક્ત ઉપક્રમે ધોરાજી ડેપો ખાતે કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ તથા આંખની તપાસનો કેમ્પ અને બીપી, ડાયાબિટીસનો કેમ્પ તમામ સર્જનોની ઉપસ્થિતિમાં અહીંયા રાખવામાં આવેલ છે અને અહીંયા કર્મચારીઓના આરોગ્યની તપાસણી, ડાયાબિટીસ, કેન્સર વિભાગ, આંખના સર્જન અને જનરલ સર્જન બધાની અત્યારે સારવાર અમને મળવા પામેલ છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના સિનિયર પત્રકાર પ્રકાશભાઈ જોશીનું નિધન. ભીષ્મ પિતામહ સમાન પત્રકારની અંતિમ યાત્રામાં અશ્રુનો સાગર છલકાયો. મજીવાણા ગામે પરપ્રાંતીય કિશોરીએ મૃત બાળકને જન્મ આપ્યો. કિશોરી પર દુષ્કર્મ આચરાયો અંગે પોલીસ તપાસ શરૂ. પોરબંદર એમજી રોડ પર ભૂગર્ભ ગટરના ઢાંકણાનું લેવલિંગ કરાયું. કોંગ્રેસની રજૂઆતને ધ્યાને લઈ પાલિકા તંત્રએ કરી કાર્યવાહી. પોરબંદરના બંગડી બજારમાં સોની વેપારીને બે શખ્સોએ ગાળો ભાંડી. ચેમ્બર પ્રમુખે તાત્કાલિક દોડી જઈ પોલીસને કરી રજૂઆત. ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.